ગોધરા સબ જેલના કેદીએ પાવી જેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં એચએસસીની પરીક્ષાનું પહેલું પેપર આપ્યું. પાવી જેતપુર તાલુકાના ભેંસાવહીના એચએસસીના કેન્દ્ર ઉપર આજરોજ ગોધરા સબ જેલના કેદીએ ધોરણ 12ના ભૂગોળ વિષયની પરીક્ષા આપીને અન્ય કેદીઓને શિક્ષણના મહત્વ અંગેની પ્રેરણા પૂરી પાડી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર નજીક આવેલ ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને લઈને ગોધરા સબજેલમાં કૃષ્ણકાંત રાઠવાને ધકેલી દેવામાં આવ્યો હતો. કૃષ્ણકાંત રાઠવાએ ધોરણ 12ની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી. તંત્રએ અરજી સ્વીકારી લેતા તેઓ પાવી જેતપુર તાલુકાના ભેંસાવહી એચએસસીના કેન્દ્ર ઉપર ભૂગોળની પરીક્ષા આપવા માટે એક પીએસઆઈ અને કોન્સ્ટેબલ સાથે આવ્યા હતા, જ્યાં સિથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદભાઈ શેખ દ્વારા કેદી કૃષ્ણકાંતનું ફૂલ આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી. કૃષ્ણકાંત રાઠવાની એચએસસીની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે, જેથી તેઓને પોલીસ બંદોબસ્ત સાથે દરેક પેપરમાં લાવવામાં આવનાર છે. કૃષ્ણકાંતે પણ તંત્ર દ્વારા તેની પરીક્ષા આપવાની અરજીને મંજૂર કરી પરવાનગી આપતા તંત્રનો પણ આભાર માન્યો હતો. મારું ગામ ઘાઘરપુરા છે. મારા એક્સિડન્ટના બનાવથી હું ગોધરા સબજેલમાં હતો. મારી પરીક્ષા હતી એટલે હું કોર્ટમાં અરજી કરી હતી અને અરજી કરતાં મને જગે અરજી પાસ કરી હતી અને ગોધરા સબજેલમાંથી મને સ્ટાફ જન પોલીસ મને પરીક્ષા માટે લઈ આવ્યા. એટલે હું પરીક્ષા માટે ખૂબ ખૂબ આગળ છું. મારું ભવિષ્ય બગડતું હતું એટલે હવે મેં ખૂબ ખુશ છું. આરોપી નામે કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા રહે ધાંધલપુર ડુંગરી ફળિયા. જેઓનો એક્સિડન્ટ કેસની અંદર એણે હાલ ગોધરા સબજેલ ખાતે છે. તેઓને નામદાર કોર્ટે એચએસસી ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે પરમિશન આપતા તેઓને છોટાઉદેપુર જિલ્લાના ભેંસાવહી ખાતે પરીક્ષા આપવા માટે અમે લાવેલ છે. ઓકે, આપનું નામ? હું પીએસઆઈ નગીનભાઈ ચિતાભાઈ.